નમસ્કાર મિત્રો, આજે આપણે વેલ્ડરટ્રીડની અંદર પેપર સેટ નંબર 3 વિશે આપણે ચર્ચા કરીશું. અગાઉ આપણે પેપર સેટ નંબર 1 અને 2 જોઈ ગયા, આજે પેપર સેટ નંબર 3. ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, કયા પ્રકારના વેલ્ડિંગમાં બેઝ મેટલ કરતાં 450 અંશ સેલ્સિયસ ઉપરના ગલનબિંદુ સાથે નોન ફેરસ ફિલરનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ બ્રેઝિંગ, બી સોલ્ડરિંગ, સી આર્ક વેલ્ડિંગ અને ડી ગેસ વેલ્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, બ્રેઝિંગ. ત્યારબાદ બીજો પ્રશ્ન, કઈ વેલ્ડિંગ પ્રક્રિયામાં અલગ ધાતુઓનું વેલ્ડ કરવા માટે સક્ષમ છે? તો ઓપ્શન એ બ્રેઝિંગ, બી સીમ વેલ્ડિંગ, સી સ્પોટ વેલ્ડિંગ અને ડી ફ્યુઝન વેલ્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, બ્રેઝિંગ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ડબલ બેવલ બટ જોઈન્ટ માટે કોણ એટલે કે ખૂણો કેટલો હોવો જોઈએ? તો ઓપ્શન એ 45 ડિગ્રી, બી 35 ડિગ્રી, સી 25 ડિગ્રી અને ડી 20 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, 45 ડિગ્રી એટલે કે 45 અંશ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કેલ્શિયમ કાર્બાઇડનો રંગ શું છે? તો ઓપ્શન એ ડાર્ક લાલ, બી ડાર્ક ગ્રે, સી ડાર્ક બ્લુ અને ડી ડાર્ક પીરો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ડાર્ક ગ્રે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ઓક્સિજનનું પ્રતીક શું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે O2, બી C2, સી H2O અને ડી C2H2. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, O2. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, કયો વાયુ એસિટોન પ્રવાહીમાં ભરે છે? તો ઓપ્શન એ ઓક્સિજન, બી નાઇટ્રોજન, સી હાઇડ્રોજન અને ડી એસિટિલિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, એસિટિલિન. ત્યારબાદ સાતમો પ્રશ્ન, કયો વાયુ બળતણના દહનમાં સહાયક છે એટલે કે સપોર્ટ કરે છે? તો ઓપ્શન એ ઓક્સિજન, બી એસિટિલિન, સી હાઇડ્રોજન અને ડી કાર્બન ડાયોક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ઓક્સિજન. ત્યારબાદ આઠમો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગોનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આવી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સલામતી વાલ એટલે કે સેફ્ટી વાલ, બી બાહ્ય કેસિંગ એટલે કે આઉટર કેસિંગ, સી બોડી સપોર્ટ અને ડી ઓક્સિજન આઉટલેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સલામતી વાલ એટલે કે સેફ્ટી વાલ. ત્યારબાદ નવમો પ્રશ્ન, એસિટિલિન સિલિન્ડરનો રંગ શું છે? તો ઓપ્શન એ વાદળી એટલે કે બ્લુ, બી કારો એટલે કે બ્લેક, સી પીરો એટલે કે યલો અને ડી મરૂન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, મરૂન. ત્યારબાદ દસમો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ સિલિન્ડરનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓક્સિજન, બી એસિટિલિન, સી ઓર્ગન ગેસ અને ડી કાર્બન ડાયોક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ઓક્સિજન. ત્યારબાદ અગિયારમો પ્રશ્ન, આકૃતિમાં પ્રેશર સિસ્ટમનું નામ શું છે? તો ઓપ્શન એ લો એટલે કે નિમ્ન, બી હાઈ એટલે કે ઉચ્ચ, સી નોર્મલ અને ડી મીડિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, હાઈ એટલે કે ઉચ્ચ. ત્યારબાદ બારમો પ્રશ્ન, આકૃતિમાં પ્રેશર સિસ્ટમનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ લો, બી હાઈ, સી નોર્મલ અને ડી મીડિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, લો એટલે કે નિમ્ન. ત્યારબાદ તેરમો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ વેલ્ડિંગ ટેકનિક શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડાબી તરફ એટલે કે લેફ્ટવર્ડ, બી જમણી તરફ એટલે કે રાઇટવર્ડ, સી પાછળની તરફ એટલે કે બેકવર્ડ અને ડી ઉપરથી નીચે તરફ એટલે કે અપ ટુ ડાઉનવર્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ડાબી તરફ એટલે કે લેફ્ટવર્ડ. ત્યારબાદ ચૌદમો પ્રશ્ન, લેફ્ટવર્ડ ટેકનિકમાં બ્લો પાઇપનો કોણ શું છે એટલે કે એંગલ કેટલો હોય છે? તો ઓપ્શન એ 30 થી 40 ડિગ્રી, બી 50 થી 60 ડિગ્રી, સી 60 થી 70 ડિગ્રી અને ડી 80 થી 90 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 60 થી 70 ડિગ્રી. ત્યારબાદ પંદરમો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ બ્રેઝિંગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડીપ બ્રેઝિંગ, બી ટોર્ચ, સી ભઠ્ઠી એટલે કે ફર્નેસ અને ડી ઇન્ડક્શન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ભઠ્ઠી એટલે કે ફર્નેસ. ત્યારબાદ સોળમો પ્રશ્ન, સપાટી પર બનેલા પિન છિદ્રોની સંખ્યા ખામીનું નામ શું છે? તો ઓપ્શન એ સ્પેટર, બી છિદ્રારૂતા એટલે કે પોરોસિટી, સી બ્લો હોલ્સ અને ડી બર્ન થ્રો. આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, છિદ્રારૂતા એટલે કે પોરોસિટી. ત્યારબાદ સત્તરમો પ્રશ્ન, ફ્લેટ અથવા ડાઉન હેન્ડ પોઝિશનનું પ્રતીક શું છે એટલે કે સિમ્બોલ શું છે? તો ઓપ્શન એ FP, બી HP, સી VP અને ડી OHP. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, FP. ત્યારબાદ અઢારમો પ્રશ્ન, આર્ક બ્લોની અસર શું છે? તો ઓપ્શન એ ઓછા સ્પેટર, બી નબળું ફ્યુઝન, સી સારું વેલ્ડ અને ડી સારું પેનિટ્રેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, નબળું ફ્યુઝન એટલે કે પુઅર ફ્યુઝન. ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન, તેની સાઇઝ અને આકારને કાયમી ધોરણે બદલવા માટે વેલ્ડેડ જોબને શું કહેવાય છે?
તો ઓપ્શન એ આર્ક ફ્લો, બી આર્ક લંબાઈ, સી વિકૃતિ અને ડી પેનિટ્રેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વિકૃતિ એટલે કે ડિસ્ટોર્શન. ત્યારબાદ 20મો પ્રશ્ન, વિકૃતિના કેટલા પ્રકાર છે? તો ઓપ્શન એ 2, બી 3, સી 4 અને ડી 5. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 3. ત્યારબાદ 21મો પ્રશ્ન, ઇલેક્ટ્રોડ કોડિંગ સૂચવતો અક્ષર એચ શું છે? તો ઓપ્શન એ હાઇડ્રોજન નિયંત્રિત, બી ઇલેક્ટ્રોડ કાર્યક્ષમતા, સી કરંટની સ્થિતિ અને ડી રેડિયોગ્રાફિક ગુણવત્તા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હાઇડ્રોજન નિયંત્રિત એટલે કે હાઇડ્રોજન કંટ્રોલિડ. ત્યારબાદ 22મો પ્રશ્ન, એમએસ પાઇપના બે પ્રકાર કયા છે? તો ઓપ્શન એ ફોર્જેડ પાઇપ અને રોલર પાઇપ. ત્યારબાદ બી સ્ટીપ રોલ અને મોલ્ડેડ પ્રકાર, સી બેન્ડ સ્ટીપ પાઇપ અને હોટ ફોર્જેડ અને ડી સીમલેસ પાઇપ અને પ્રતિકાર વેલ્ડેડ પાઇપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સીમલેસ પાઇપ અને પ્રતિકાર વેલ્ડેડ પાઇપ એટલે કે સીમલેસ પાઇપ અને રેઝિસ્ટન્સ વેલ્ડેડ પાઇપ. ત્યારબાદ 23મો પ્રશ્ન, વેલ્ડિંગ મશીનમાં એસીમાંથી ડીસી સપ્લાયમાં રૂપાંતરિત કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ રેક્ટિફાયર સેટ, બી મોટર જનરેટર સેટ, સી એન્જિન જનરેટર સેટ અને ડી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રેક્ટિફાયર સેટ. ત્યારબાદ 24મો પ્રશ્ન, વેલ્ડિંગ મશીનમાં અર્થ ક્લેમ્પ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ લોખંડ એટલે કે આયર્ન, બી પિત્તર એટલે કે બ્રાસ, સી એલ્યુમિનિયમ અને ડી તાંબાની મિશ્ર ધાતુ એટલે કે કોપર એલોય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તાંબાની મિશ્ર ધાતુ એટલે કે કોપર એલોય. ત્યારબાદ 25મો પ્રશ્ન, કાસ્ટ આયર્નના વેલ્ડિંગમાં કઈ ધ્રુવીયતા એટલે કે પોલારિટીનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ રેક્ટિફાયર સેટ, બી એસી ટ્રાન્સફોર્મર, સી રિવર્સ પોલારિટી અને ડી સ્ટેટ પોલારિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રિવર્સ પોલારિટી. ત્યારબાદ 26મો પ્રશ્ન, 3.15 mm દિવાલની જાડાઈ સાથે 50 mm વ્યાસની પાઇપ વેલ્ડિંગ કરવા માટે યોગ્ય નોઝલની સાઇઝ કેટલી હોય છે? તો ઓપ્શન એ 5, બી 7, સી 10 અને ડી 13. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 7. ત્યારબાદ 27મો પ્રશ્ન, 6 mm જાડી પાઇપની વેલ્ડિંગ ધાર બનાવવા માટે બેવલ એંગલ કેટલો હોવો જોઈએ? તો ઓપ્શન એ 30 થી 35 ડિગ્રી, બી 40 થી 45 ડિગ્રી, સી 0 થી 65 ડિગ્રી અને ડી 70 થી 75 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 30 થી 35 ડિગ્રી એટલે કે 30° થી 35°. ત્યારબાદ 28મો પ્રશ્ન, 50 mm જે પાઇપને વેલ્ડિંગ માટે કેટલા સેગમેન્ટ પસંદ કરવામાં આવે છે? તો ઓપ્શન એ 3 સેગમેન્ટ, બી 4 સેગમેન્ટ, સી 6 સેગમેન્ટ અને ડી 8 સેગમેન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 4 સેગમેન્ટ. ત્યારબાદ 29મો પ્રશ્ન, 6 mm દિવાલની જાડાઈ સાથે ગેસ વેલ્ડિંગ પાઇપ માટે કયા પ્રકારની ધારની તૈયારી જરૂરી છે એટલે કે પ્રિપેરેશન જરૂરી છે? તો ઓપ્શન એ સિંગલ વી, બી સિંગલ બેવલ, સી રૂટ ગેપ સાથે સ્ક્વેર ધાર અને ડી રૂટ ગેપ વગર સ્ક્વેર ધાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિંગલ વી. ત્યારબાદ 30મો પ્રશ્ન, પાઇપના ગેસ વેલ્ડિંગ માટે નોઝલ સાઇઝ પસંદ કરવા માટેનો આધાર શું છે? તો ઓપ્શન એ ગ્રુ એંગલ, બી વેલ્ડિંગ સ્થિતિ, સી પાઇપનો વ્યાસ અને ડી પાઇપ વોલની જાડાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પાઇપ વોલની જાડાઈ એટલે કે પાઇપ વોલ થિકનેસીસ. ત્યારબાદ 31મો પ્રશ્ન, ASME મુજબ આડી રેખામાં વેલ્ડિંગ ઊભી રીતે રાખવામાં આવેલા પાઇપ જોઈન્ટ માટે વેલ્ડિંગની સ્થિતિ શું છે? તો ઓપ્શન એ 1G, બી 2G, સી 5G અને ડી 6G. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 2G. ત્યારબાદ 32મો પ્રશ્ન, ટી પાઇપ જોઈન્ટ વિકસાવતી વખતે કેટલા સમાન વિભાગો કરવા જોઈએ? તો ઓપ્શન એ 4 સમાન વિભાગો, બી 6 સમાન વિભાગો, સી 9 સમાન વિભાગો અને ડી 12 સમાન વિભાગો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 12 સમાન વિભાગો. ત્યારબાદ 33મો પ્રશ્ન, એલ્બો જોઈન્ટ બનાવવા માટે આધાર સાથે પાઇપ અક્ષનો કોણ કેટલો હોવો જોઈએ? તો ઓપ્શન એ 30 ડિગ્રી, બી 45 ડિગ્રી, સી 75 ડિગ્રી અને ડી 90 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 90 ડિગ્રી એટલે કે 90°. ત્યારબાદ 34મો પ્રશ્ન, આપેલ પાઇપ ડેવલપમેન્ટ માટે પાઇપ જોઈન્ટ કયો છે? તો મિત્રો અહીંયા ડેવલપમેન્ટની આકૃતિ આપી છે પાઇપની. અહીંયા ઓપ્શન એ વાય જોઈન્ટ, બી 90° ટી જોઈન્ટ, સી 60° બ્રાન્ચ જોઈન્ટ અને ડી 50° બ્રાન્ચ જોઈન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 90° ટી જોઈન્ટ. ત્યારબાદ 35મો પ્રશ્ન, આર્ક વેલ્ડિંગમાં 3.15 mm વ્યાસના MS ઇલેક્ટ્રોડ માટે જરૂરી કરંટ રેન્જ શું છે? તો ઓપ્શન એ 40 થી 50 એમ્પિયર, બી 50 થી 60 એમ્પિયર, સી 70 થી 80 એમ્પિયર અને ડી 100 થી 110 એમ્પિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 100 થી 110 એમ્પિયર.
ત્યારબાદ 36મો પ્રશ્ન, કાઢી નાખેલા ઇલેક્ટ્રોડના છેલ્લા ભાગનું નામ શું છે? તો ઓપ્શન એ રેડ એન્ડ, બી ડેડ એન્ડ, સી સ્ટબ એન્ડ અને ડી વેસ્ટ એન્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટબ એન્ડ. ત્યારબાદ 37મો પ્રશ્ન, ઈબી 5426 એચ જે એક્સમાં એ ડબલ્યુ એસ કોડિફિકેશનનો ત્રીજો અંક શું રજૂ કરે છે? તો ઓપ્શન એ કરંટનો પ્રકાર, બી આવરણનો પ્રકાર, સી તાણ શક્તિનો પ્રકાર અને ડી વેલ્ડિંગ પોઝિશનનો પ્રકાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વેલ્ડિંગ પોઝિશનનો પ્રકાર, એટલે કે ટાઈપ્સ ઓફ વેલ્ડિંગ પોઝિશન. ત્યારબાદ 38મો પ્રશ્ન, એ ડબલ્યુ એસ ઇલેક્ટ્રોડ કોડિંગ મુજબ ચોથો અંક શું સૂચવે છે? તો ઓપ્શન એ વેલ્ડિંગ કરંટ, બી તણાવ શક્તિ, સી વેલ્ડિંગ સ્થિતિ અને ડી ફ્લક્સ કોટિંગનો પ્રકાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફ્લક્સ કોટિંગનો પ્રકાર. ત્યારબાદ 39મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 39 થી 44 પ્રશ્નો વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે. તો અહીંયા 39મો પ્રશ્ન, ઉષ્માનો એસઆઈ એકમ શું છે? તો ઓપ્શન એ કેલરી, બી જૂલ, સી સેન્ટ્રીગેટ ઉષ્મા એકમ અને ડી બ્રિટિશ થર્મલ એકમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જૂલ. ત્યારબાદ 40મો પ્રશ્ન, પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે? તો ઓપ્શન એ 4, બી 3, સી 2 અને ડી 1. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 1. ત્યારબાદ 41મો પ્રશ્ન, પાણીનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કેટલું છે? તો ઓપ્શન એ 0°C, બી 32°C, સી 100°C અને ડી 212°C. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 100°C. ત્યારબાદ 42મો પ્રશ્ન, કરંટ એટલે કે વીજ પ્રવાહનો એકમ કયો છે? તો ઓપ્શન એ એમ્પિયર, બી વોલ્ટ, સી ઓમ અને ડી વોટ. જવાબ છે ઓપ્શન નંબર એ એમ્પિયર. ત્યારબાદ 43મો પ્રશ્ન, કોઈ વાહકમાં ઇલેક્ટ્રોનના પ્રવાહને શું કહે છે? તો ઓપ્શન એ વોલ્ટેજ, બી કરંટ એટલે કે વીજ પ્રવાહ, સી અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ અને ડી પાવર. જવાબ છે ઓપ્શન નંબર બી કરંટ એટલે કે વીજ પ્રવાહ. ત્યારબાદ 44મો પ્રશ્ન, જો ચોરસનું ક્ષેત્રફળ 625 mm² હોય તો બાજુનું માપ કેટલું થશે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 25 mm. ત્યારબાદ 45મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 45 થી 50 પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે. તો અહીંયા 45મો પ્રશ્ન, પ્રિઝમનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ચોરસ પ્રિઝમ, બી પંચકોણીય પ્રિઝમ, સી ત્રિકોણાકાર પ્રિઝમ અને ડી ષષ્ઠકોણ પ્રિઝમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ષષ્ઠકોણ પ્રિઝમ. તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એમાં નીચેની અને ઉપરની સાઈડ તમે જોશો તો 6 બાજુ છે, એટલે આને ષષ્ઠકોણ પ્રિઝમ કહેવામાં આવે છે. ત્યારબાદ 46મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ટાઈ સ્ક્વેર, બી સરફેસ ગેજ, સી સ્ટીલ રૂલ અને ડી ફિલર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટાઈ સ્ક્વેર. ત્યારબાદ 47મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બોલ પિન હેમર, બી ક્રોસ પિન હેમર, સી સ્ટ્રેટ પિન હેમર અને ડી સ્લેજ હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બોલ પિન હેમર. ત્યારબાદ 48મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ હોક બિલ સીયર, બી એવિએશન સીયર, સી કટિંગ પ્લાયર અને ડી ડબલ કટિંગ સીયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કટિંગ પ્લાયર. ત્યારબાદ 49મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ બોલ પિન હેમર, બી મેલેટ, સી ક્રોસ પિન હેમર અને ડી સ્ટ્રેટ પિન હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મેલેટ. ત્યારબાદ 50મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ ઓપન એન્ડેડ સ્પેનર, બી રિંગ સ્પેનર, સી કોમ્બિનેશન સ્પેનર અને ડી એડજસ્ટેબલ સ્પેનર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓપન એન્ડેડ સ્પેનર. ત્યારબાદ 51મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 51 થી 75 પ્રશ્ન એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ઈએસના છે. તો અહીંયા 51મો પ્રશ્ન, કયું સંયોજક નથી? તો ઓપ્શન એ એન્ડ, બી ઓર, સી બટ અને ડી ઓન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓન. ત્યારબાદ 52મો પ્રશ્ન, કયો રોલ પ્લેઇંગનો ફાયદો નથી? તો ઓપ્શન એ આત્મવિશ્વાસ વધારે છે, બી સાંભળવાની કુશળતા વિકસાવે છે, સી સમસ્યા હલ કરવાની સર્જનાત્મક કુશળતા વિકસાવે છે અને ડી કંટારાને વિકસાવે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કંટારાને વિકસાવે છે. ત્યારબાદ 53મો પ્રશ્ન, કયો એક સ્વર નથી? તો ઓપ્શન એ એ, બી ઈ, સી એફ અને ડી આઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એફ. ત્યારબાદ 54મો પ્રશ્ન, નીચેનામાંથી કયું સારું ઓફિસ શિષ્ટાચાર છે? તો ઓપ્શન એ ફોર્મલ કપડાં પહેરવા જોઈએ, બી કામ કરવા માટે નિયમિત ન હોવું જોઈએ, સી ફેન્સી મોબાઈલ રિંગ ટોન હોવી જોઈએ અને ડી કાર્યસ્થળ પર કચરો કરવો જોઈએ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફોર્મલ કપડાં પહેરવા જોઈએ. ત્યારબાદ 55મો પ્રશ્ન, જે શબ્દ બીજા શબ્દની જેમ ઉચ્ચારવામાં આવે છે પરંતુ અર્થમાં અલગ હોય છે તે શબ્દને
ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો ઓપ્શન એ હોમોફોન, બી હોમોગ્રાફ, સી દીપ્તોંગ અને ડી ઉચ્ચારણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોમોફોન. ત્યારબાદ 56મો પ્રશ્ન, ખાલી જગ્યા મને અંગ્રેજી શીખવામાં મદદ કરી શકે છે? તો ઓપ્શન એ સમર્પણ, બી ભય એટલે કે ડર, સી ગુસ્સો એટલે કે ક્રોધ અને ડી સંકોચ એટલે કે શરમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમર્પણ. ત્યારબાદ 57મો પ્રશ્ન, નીચેના વાક્યમાં કયા વિરામચિહ્નોનો ઉપયોગ કરવો જોઈએ? શું અહીંયા કોઈ સાઇટ એન્જિનિયર છે? તો ઓપ્શન એ પ્રશ્નચિહ્ન, બી અલ્પવિરામ, સી પૂર્ણવિરામ અને ડી ઉદ્ગાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રશ્નચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ 58મો પ્રશ્ન, કેપિટલ લેટરનો ઉપયોગ ક્યારે થાય છે? તો ઓપ્શન એ એક વાક્યની શરૂઆતમાં, બી વ્યક્તિઓના નામમાં, સી સ્થાનોના નામમાં અને ડી ઉપરના તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરના તમામ એટલે કે ઓલ ધ અબવ. ત્યારબાદ 59મો પ્રશ્ન, નીચેનામાંથી કયો એક વર્ણન કરતો શબ્દ છે? તો ઓપ્શન એ ઈટ, બી રિપેર, સી હોટ અને ડી સૂપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હોટ એટલે કે ગરમ. ત્યારબાદ 60મો પ્રશ્ન, જ્યારે કોઈ વ્યક્તિ થેન્ક યુ કહે ત્યારે આપણે જવાબ આપવો જોઈએ અને ખાલી જગ્યા કહેવું જોઈએ? તો ઓપ્શન એ થેન્ક યુ, બી યુ આર વેલકમ, સી બાય બાય અને ડી હાવ આર યુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી યુ આર વેલકમ એટલે કે તમારું સ્વાગત છે. ત્યારબાદ 61મો પ્રશ્ન, વિચિત્ર શબ્દ પસંદ કરો. તો ઓપ્શન એ પ્લીઝ, બી સોરી, સી પેપર અને ડી થેન્ક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પેપર. ત્યારબાદ 62મો પ્રશ્ન, હું વેલ્ડર છું, હું ખાલી જગ્યા સાથે કામ કરું છું. તો ઓપ્શન એ નેલ પોલિશ, બી રોબર્ટ, સી વેલ્ડિંગ ટૂલ્સ અને ડી લેપટોપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેલ્ડિંગ ટૂલ્સ. ત્યારબાદ 63મો પ્રશ્ન, આજનું હવામાન ખાલી જગ્યા રહેશે. તો ઓપ્શન એ હોપફુલ, બી વોર્મ, સી બ્લ્યુ અને ડી અર્જન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વોર્મ એટલે કે હુંફારો. ત્યારબાદ 64મો પ્રશ્ન, જ્યારે શબ્દ ખાલી જગ્યાનો અર્થ કરે છે. તો ઓપ્શન એ અહીં આપે છે પ્લેસ, બી થિંગ, સી પર્સન અને ડી ટાઈમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટાઈમ એટલે કે સમય. ત્યારબાદ 65મો પ્રશ્ન, રાહુલને તેના પાલતુ કૂતરા સાથે ખાલી જગ્યા આનંદ આવે છે. તો ઓપ્શન એ પ્લેઇંગ, બી રાઇટિંગ, સી ડુઈંગ અને ડી વોશિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્લેઇંગ એટલે કે રમવું. ત્યારબાદ 66મો પ્રશ્ન, શક્તિ, નબળાઈઓ, વિચારો, માન્યતાઓ, પ્રેરણા, મૂલ્યો વગેરે સહિત આપણા વ્યક્તિત્વનો સ્પષ્ટ ખ્યાલ રાખવાની ખાલી જગ્યા કહેવાય છે. તો ઓપ્શન એ બિલીફ, બી સેલ્ફ અવેરનેસિસ, સી પૌરાણિક કથા અને ડી થ્રેટ એટલે કે ધમકી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેલ્ફ અવેરનેસિસ એટલે કે સ્વ જાગૃતિ. ત્યારબાદ 67મો પ્રશ્ન, નીચેનામાંથી કયું તમારી ઓળખ નથી બનાવતું? તો ઓપ્શન એ ઓપિનિયન્સ એટલે કે અભિપ્રાયો, બી વેલ્યુઝ એટલે કે મૂલ્યો, સી લાઇક્સ અને ડી માર્ક્સ સ્કોરેડ ઇન એન એક્ઝામ એટલે કે પરીક્ષામાં મેળવેલ ગુણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી માર્ક્સ સ્કોરેડ ઇન એન એક્ઝામ એટલે કે પરીક્ષામાં મેળવેલ ગુણ. ત્યારબાદ 68મો પ્રશ્ન, ખાલી જગ્યા એ એક વ્યક્તિ તરીકે તમારી પાસે રહેલી ક્ષમતાઓ અને ગુણો છે જે તમને જીવન અને કારકિર્દીમાં સારી રીતે વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. તો ઓપ્શન એ પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત શક્તિઓ, બી પર્સનલ વીકનેસીસ એટલે કે વ્યક્તિગત નબળાઈઓ, સી ઓપોર્ચ્યુનિટી એટલે કે તકો અને ડી થ્રેટ્સ એટલે કે ધમકીઓ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત શક્તિઓ. ત્યારબાદ 69મો પ્રશ્ન, ખાલી જગ્યા એ એવા ગુણો છે જેને નકારાત્મક ગણવામાં આવે છે અને તેના પર કામ કરવાની જરૂર છે. તો ઓપ્શન એ વ્યક્તિગત શક્તિઓ, બી વ્યક્તિગત નબળાઈઓ, સી તકો અને ડી ધમકીઓ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વ્યક્તિગત નબળાઈઓ. ત્યારબાદ 70મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વ્યક્તિગત નબળાઈનું ઉદાહરણ છે? તો ઓપ્શન એ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ, બી બીઈંગ લેઝી એટલે કે આળસુ બનવું, સી હાર્ડવર્કિંગ એટલે કે સખત મહેનત અને ડી એક્ટિવ એટલે કે સક્રિય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બીઈંગ લેઝી એટલે કે આળસુ બનવું. ત્યારબાદ 71મો પ્રશ્ન, લક્ષ્યો બે પ્રકારના હોય છે. તો ઓપ્શન એ સારા અને ખરાબ લક્ષ્યો, બી લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના લક્ષ્યો, સી શ્રીમંત અને ગરીબ લક્ષ્યો અને ડી ફિક્સ ટર્મ અને નોન ફિક્સ ટર્મ લક્ષ્યો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લોંગ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ ગોલ્સ એટલે કે લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના લક્ષ્યો. ત્યારબાદ 72મો પ્રશ્ન, તણાવ એટલે શું? તો ઓપ્શન એ ફિલિંગ ઓફ જોય, બી ફિલિંગ ઓફ સરપ્રાઇઝ, સી ફિલિંગ ઓફ ડિલાઇટ અને ડી ફિલિંગ ઓફ ફ્રસ્ટ્રેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફિલિંગ ઓફ ફ્રસ્ટ્રેશન એટલે કે હતાશા અથવા તો નિરાશાની લાગણી. ત્યારબાદ 73મો પ્રશ્ન, આમાંથી કયું સારા તણાવની નિશાની છે? તો ઓપ્શન એ તે તમને તમારા લક્ષ્યોને અનુસરતા અટકાવે છે, બી તે તમને તમારી જાત પર શંકા કરે છે, સી લાંબા ગાળાના તણાવ ઊંઘની ખોટ તરફ દોરી જતું નથી અને ડી
તમને શારીરિક રીતે બીમાર બનાવે છે અથવા પીડાનું કારણ બને છે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. લાંબા ગાળાના તણાવ ઊંઘની ખોળ તરફ દોરી જતું નથી. ત્યારબાદ 74મો પ્રશ્ન, એક પ્રવૃત્તિ જે તણાવને અટકાવે છે અથવા ઘટાડે છે તેને સ્ટ્રેસ બસ્ટર કહેવામાં આવે છે. તમારા મતે નીચેનામાંથી કયું સ્ટ્રેસ બસ્ટર નથી? તો ઓપ્શન એ, સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરો, બી સમયસર સુવા જવું, સી સંગીત સાંભળવું, અને ડી બાગકામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરો. ત્યારબાદ 75મો પ્રશ્ન, માઇન્ડફુલનેસ એટલે શું? તો ઓપ્શન એ, તે કોઈ પણ વસ્તુને ધ્યાનમાં ન લેવાની ટેકનિક છે. બી તે તમારા મગજને શાંત કરવા વિશે છે. સી તે એક ક્ષણમાં સંપૂર્ણ રીતે હાજર રહેવાની ક્ષમતા છે. અને ડી તે વિચારોથી ભરેલા લોકોનું વર્ણન કરવા માટે વપરાતો શબ્દ છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, તે એક ક્ષણમાં સંપૂર્ણ રીતે હાજર રહેવાની ક્ષમતા છે. તો મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.